સુરત શહેરના ગોરદો રોડ વિસ્તારમાં સોનાની લગડી સમાન સુરત મહાનગરપાલિકાની જગ્યા પીપીપી ધોરણે બિલ્ડરને ફાળવણી કોમર્શિયલ હબ કરવાના કામ મુદ્દે પાલિકાના ભાજપ શાસકો સામે પક્ષના લોકોના જ વિરોધ સાથે વિપક્ષ પણ વિરોધ કરી છે સુરત શહેરના વિસ્તાર એટલે સુરત શહેરનો સૌથી પોશ એરિયા જ્યાં જમીનનો ભાવ આકાશે ત્યાં આઠવા ઝોન ટીપી પાંચમાં એમસી નામના ફાઇનલ પ્લોટમાં ચાર હજાર સાતસો ચોરસ મીટર પ્લોટની જગ્યા પંચોતેર વર્ષ માટે ખાનગી બિલ્ડર રાજેન્દ્ર સાને મલ્ટી લેવલ પાર્કિંગ અને કોમર્શિયલ હબ બનાવવા માટે પીવીપીએ આપવાની દરખાસ્ત સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આવતા તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે માત્ર અઢાર કરોડના પ્રીમિયમ અને નજીવી આવકમાં પંચોતેર વર્ષ સુધી પાલિકાની કિંમતી જગ્યા કોઈ ખાનગી બિલ્ડરને આપવા સામે પાલિકાના ભાજપના સભ્યો જ અંદરખાને વિરોધ કરી રહ્યા છે સાથે આ મુદ્દે વિપક્ષ પણ વિરોધ કરી રહ્યું છે એ પેલા સાંભળીએ પાલિકાના ભાજપ શાસકો જેમણે વિરોધ જોતા હાલ આ પૂરતી દરખાસ્તને મુલતવી રાખી છે તેમનું શું કહેવું છે અગિયાર નંબરનું જે કામ છે તે ઘોડધડ ખાતે આવેલી સુરત મહાનગરપાલિકાની પેન પાર્કની એક જગ્યા છે તે પીપીપી ધોરણે આપણે આપવા માટેની એક વાત હતી જો કે પાલિકાના ભાજપ શાસકો સામે તેમના જ પક્ષના કેટલાક સભ્યો તેમજ વિપક્ષ પણ એવા પ્રશ્ન ઉભા કરી રહ્યું છે કે પાલિકા ખાનગી બિલ્ડરને ફાયદો કરાવવા માટે આ પ્રકારની ડીલ ક્યાંક ને ક્યાંક કરી રહી છે સાથે વિપક્ષના સભ્યોએ તો આ સિવાય પણ કેટલાક ગંભીર આક્ષેપો મૂક્યા છે એ ટીપી પાંચ અઠવા ઉમરાના ફાઇનલ પોર્ટ નંબર એન સોલ જે ઘોડધો રોડ પાસે છે અઠ્ઠાઉનસો ચોરસ મીટર જગ્યા જે ખૂબ કિંમતી જગ્યા છે અને આજની તારીખે સુરત મહાનગરપાલિકા જો જાહેર હરાજીથી વેચવા જાય તો હું માનું છું ત્રણસો કરોડ કરતાં વધારે રૂપિયાની કિંમત આવે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સુરત મહાનગરપાલિકાની આર્થિક હિત કરતાં સુરત મહાનગરપાલિકાની તીજરીનું ધ્યાન રાખ્યા કરતાં બિલ્ડરોના હિતને વધુ પ્રાધાન્ય આપતા આવ્યા છે અને એમના જે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જ્યાં હંમેશા પરજાહિત કરતા બિલ્ડરોને દલાલીમાં જ વધારે રચ્યા પચ્યા હોય છે એ લોકોને આ કારાસસ્થાનો છે અને એમના લાયઝનિંગ સુરતથી ગાંધીનગર અને દિલ્હી સુધીના જે છેડા છે એ નેતાઓને ખુશ કરવા માટે અને બિલકુલ આર્થિક ફંડ અહીંથી ત્યાં મોકલવા માટેની યોજનાના રૂપે દર વર્ષે આવા એક બે વિવાદવાળા કામ લાવે છે કે જેમાં સુરત મહાનગરપાલિકાના આર્થિક હિતને નુકસાન જાય છે અમારી એક જ વાત છે કે જો પીપીપી ધોરણે પણ બનાવવું હોય તો એનું ઓનલાઈન ટેન્ડર એવી રીતે પાડો કે બીજી બધી એજન્સી પણ આવી શકે અને સુરત મહાનગરપાલિકાને પૈસાની તકલીફ હોય તો એ ઓપન પ્લોટની જાહેર હરાજી કરો તો રૂપિયા સારા મળી શકે પરંતુ બિલ્ડરોના શરણે જવામાં અને પોતાના અંગત આર્થિક હિતો સાચવવામાં આ સુરત મહાનગરપાલિકાના હિતને નુકસાન કરનારી આ ભારતીય જનતા પાર્ટી અને અમુક નેતાઓ કે જેનું કામ આજે દલાલીનું છે એ હંમેશા આવી રીતે લાયસનસિંગ કામ કરીને વિવાદોવાળા કામ દબાણ લાવીને સીએમ ઓફિસ તરીકે કમલમમાંથી દબાણ લાવીને કરવા માટે આ લોકોને દબાણ નાખે છે અને ઘણી વાર આવા વિવાદવાળા કામ થાય છે જો કે હાલ પાર્કિંગની સુવિધા કેવી અને કેમ હશે તેવા કારણો શોધવાના બહાને આ દરખાસ્તનો વિરોધ જોતા શાસકોએ આ કામને મુલતવી રાખી સમય પછી પોતાનો દિમાગ ચલાવવાનો ટાઈમ મેળવ્યો છે ત્યારે આવનારા સમયમાં શાસકોના ગોળધો રોડની આ જગ્યાને લઈને નિર્ણય અને ત્યારબાદ તેનો કેવો વિરોધ થાય છે તે હવે જોવું રહ્યું